ડિસાથી બિરડી નેશનલ હાઈવે 27 ઉપર છેલ્લા કેટલાક સમયથી રાત્રે વાહન ચાલકોને લૂંટતી ટોળકી સક્રિય બની છે, જેને લઈને આ ટોળકીનો આતંકનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. જ્યારે ગઈકાલે બુધવારની રાત્રે 11 થી 12 વાગ્યાના સમયે ખેટવા ગામના બે યુવાનો કિરણભાઈ ડાયાભાઈ નાઈ અને કિરણભાઈ પસાભાઈ નાઈ હાઈવે રોડ પાસે આવેલા પોતાના ફાર્મ હાઉસ ઉપર માતાજીનો કાર્યક્રમ હોવાથી દૂધની થેલીઓ લેવા બિરડી જઈ રહ્યા હતા. તે દરમિયાન ઇન્દિરાનગર ખેટવા બ્રિજ પાસે 4 શખ્સો નંબર પ્લેટ વગરના બે પલ્સર બાઇક લઈ આગળ સાઈડ મારીને બાઇક ઊભું રખાવી ગડદાપાટુનો માર મારી છરો બતાવી રોકડ રકમ તેમજ મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બિરડી ડીસા હાઈવે ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વિવિધ બહાના બનાવી વાહન ચાલકોને ઊભા રાખી છરો બતાવી ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે અને વાહન ચાલકો લૂંટનો ભોગ બની રહ્યા છે, જેથી પોલીસ દ્વારા લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. અમારા ઘરે રાત્રે માતાજીનું જાગરણ હતું અને આ બંને છોકરાઓને અમે રાતે દૂધની થેલીઓ લેવા માટે બજારમાં મૂક્યા હતા. એ ટાઈમે આ લોકો ઘરેથી નીકળ્યા અને થોડા હાઈવે ઉપર ચડ્યા, ભીલડી બાજુ આવતા હતા. એ ટાઈમે 4 ઈસમો બે પલ્સર બાઇકમાં સવાર હતા અને એ લોકોએ આ લોકોને બાઇક આડા કરીને રોક્યા, પછી થોડી ગાળાગાળી કરી, મારપીટ કરી અને આ ભાઈનો અમારો મોબાઈલ લઈ લીધો અને આ ભાઈના ખિસ્સામાં કેશ પૈસા હતા એ પણ લઈ લીધા અને બાઇક લૂંટવાની કોશિશ કરી. તો આ ભાઈએ બાઇકની ચાવી અંધારામાં ફેંકી આલી જોરથી, એટલે એ લોકોને ચાવી ન મળી તે બાઇક